ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એકવાર મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં ભેગા થયા છીએ, બરાબર છે? તો આજે પહેલાં આપણે આપણા ભણતરની શરૂઆત આપણે શેનાથી કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો આપણે છે એ આપણા ભણતરની શરૂઆત કરીએ છીએ સરસ મજાના સુવિચારથી. શેનાથી કરીએ છીએ? સુવિચારથી. તો આજનો સુવિચાર શું છે? મિસ્ટેક્સ આર પ્રૂફ ધેટ યુ આર ટ્રાઇંગ. શું છે વિદ્યાર્થી મિત્રો આજનો સુવિચાર? મિસ્ટેક્સ આર પ્રૂફ ધેટ યુ આર ટ્રાઇંગ, બરાબર છે? તો હવે આપણે છે એ શું શીખવાનું છે આજે? કે ભાઈ સ્ટાન્ડર્ડ ફોર્થમાં કયો સબ્જેક્ટ શીખવાનો છે? ઇંગ્લિશ. કયો સબ્જેક્ટ શીખશું? ઇંગ્લિશ. પણ ઇંગ્લિશમાં છે એ વિદ્યાર્થી મિત્રો આપણે છે એ હવે કાંઈક નવું શીખવાનું છે, બરાબર છે? તો હવે આપણે છે, તમે લોકો ભણી ભણીને રોજ થાકી ગયા છો, બરાબર? કે મિસ રોજ એકને એક બ્લેન્ક્સ કરાવે, એકને એક ખાલી જગ્યા કરાવે, પછી એકને એક પ્રશ્નોના જવાબ એટલે કે ક્વેશ્ચન આન્સર કરાવે, એનાથી હવે તમે લોકો થાકી ગયા છો. તો આજે છે આપણે કાંઈક નવું શીખીએ, એટલે કે આજે કાંઈક આપણે નવી એક્ટિવિટી કરીએ. તો એ એક્ટિવિટી શું છે? મિસિંગ લેટર્સની. શેની એક્ટિવિટી છે વિદ્યાર્થી મિત્રો? મિસિંગ લેટર્સની, બરાબર છે? તો મિસિંગ લેટર્સની એક્ટિવિટીઝ હું તમને બે ત્રણ અહીંયા કરાવીશ, અને એક બે છે એ હું તમને હોમવર્કમાં ઘરે આપીશ, બરાબર? જેથી તમને પણ ઘરે છે એ મિસિંગ લેટર્સ કરતા આવડે. તો ચાલો આપણે પહેલી એક્ટિવિટી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું દેખાય છે જુઓ? તો આ તમને ચિત્રોની અંદર શું દેખાય છે? તો આ ચિત્રની અંદર છે એ બધા કલર્સના બલૂન્સ દેખાય છે. શું દેખાય છે? કલર્સના બલૂન, બરાબર? તો આપણે છે એ અહીંયા જુઓ તમે, આ બધા કલર્સના નામ આપેલા છે, બરાબર? 1 થી 12 નામ આપેલા છે. દરેકની અંદર છે એ એક એક બોક્સ ખાલી આપેલું છે. શું આપેલું છે? ખાલી આપેલું છે. તો એની અંદર છે એ તમારે સ્પેલિંગ મૂકવાનો છે. શું કરવાનું છે? સ્પેલિંગ મૂકવાનો છે. તો એના માટે તમને છે એ બધા પેલા કલર્સના નામ સ્પેલિંગ સાથે આવડતા હોવા જોઈએ, તો જ તમને અહીંયા બ્લેન્ક્સની અંદર કયો વર્ડ્સ આવે એ તમને આવડે. તો ચાલો આપણે પહેલાં એકવાર છે એ કલર્સના નામ રિવાઇઝ કરી લઈએ. આ પહેલો કયો કલર છે? કાળો. કાળા કલરને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? બ્લેક. તો બ્લેકનો સ્પેલિંગ શું થાય? BLACK. પછી આ કયો કલર છે? ભૂરો. ભૂરાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? બ્લુ. તો બ્લુનો સ્પેલિંગ થશે BLUE. પછી આ ત્રીજો કયો કલર દેખાય છે વિદ્યાર્થી મિત્રો? કથ્થાઈ. કથ્થાઈને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? બ્રાઉન. BROWN. પછી વિદ્યાર્થી મિત્રો આ કયો કલર દેખાય છે તમને? કયો કલર દેખાય છે? રાખોડી. રાખોડી કલર શેનો હોય? હાથીનો હોય ને. તો રાખોડી કલરને આપણે ઇંગ્લિશમાં કયો કલર કહીએ? ગ્રે. તો એનો સ્પેલિંગ શું થાય? GREY, ગ્રે, બરોબર? પછી આ કયો કલર છે? લીલો. લીલા કલરને આપણે ઇંગ્લિશમાં કયો કલર કહીએ વિદ્યાર્થી મિત્રો? ગ્રીન. તો કે ભાઈ GREEN. પછી આ કયો કલર છે? ઓરેન્જ. આપણે ઓરેન્જ કલરને ઇંગ્લિશમાં
ઓરેન્જ જ કહીએ છીએ તો એનો કલરનો સ્પેલિંગ થાય ઓ આર એ એન જી ઇ. પછી આ કયો કલર છે? ગુલાબી. ગુલાબીને આપણે ઇંગ્લિશમાં કયો કલર કહીએ? પિંક, પી આઈ એન કે. પછી આ કયો કલર છે? વાયોલેટ. વાયોલેટને આપણે ઇંગ્લિશમાં વાયોલેટ જ કહેશું તો એનો સ્પેલિંગ થશે વી આઈ ઓ એલ એ ટી, વાયોલેટ. પછી કયો કલર છે આ? લાલ. લાલ કલરને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? રેડ. તો કે ભાઈ આર ઈ ડી. પછી આ કયો કલર છે? જાંબુડિયો. જાંબુડિયાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? પર્પલ. તો પર્પલનો સ્પેલિંગ પી યુ આર પી એલ ઇ. પછી આ કયો કલર છે વિદ્યાર્થી મિત્રો? આ છે સફેદ કલર. કયો કલર છે? સફેદ. સફેદને આપણે ઇંગ્લિશમાં કયો કલર કહીશું? વ્હાઈટ. તો વ્હાઈટનો સ્પેલિંગ થાય ડબલ્યુ એચ આઈ ટી ઈ. પછી આ કયો કલર છે વિદ્યાર્થી મિત્રો? પીળો. પીળા કલરને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ. બરાબર છે. તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે આ મિસિંગ લેટર્સ છે એ પૂરા કરીએ. તો જુઓ બીજો પહેલો સ્પેલિંગ છે એ કયો સ્પેલિંગ છે? બ્લેક. તો બ્લેકમાં બી એલ એ સી કે થઈ ગયો પૂરો સ્પેલિંગ. બી એલ એ સી કે. હવે બીજો કયો કલર છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો આ કયો કલર છે? ભૂરો. ભૂરાને ઇંગ્લિશમાં કયો કલર કહેશું? બી એલ યુ ઈ, બ્લુ કલર. કયો કલર કહેશું? બી એલ યુ ઈ. પછી આ ત્રીજો કયો કલર છે? બ્રાઉન. તો આપણે અહીંયા શું લખીશું? બી આર ઓ ડબલ્યુ એન. બી આર ઓ ડબલ્યુ એન. એના પછીનો કયો છે? ગ્રીન. તો ગ્રીનમાં જી આર ડબલ ઈ એન. પછી પાંચમો કલર છે એ છે ગ્રે. એટલે કયો કલર થાય? આ રાખોડી એટલે ગ્રે કલર. જી આર ઈ વાય ગ્રે કલર. પછી ઓ આર એ એન જી ઈ આ ઓરેન્જ કલર. તો અહીંયા લખાશે ઓ આર એ એન જી ઈ ઓરેન્જ. પછી સાતમો કલર છે એ છે આ ગુલાબી. ગુલાબીને આપણે શું કહીશું? પિંક. પી આઈ એન કે. પછી કયો કલર છે? તો કે ભાઈ આ પર્પલ. તો પર્પલ કલરમાં પી યુ આર પી એલ ઈ. પી યુ આર પી એલ ઈ. પછી નવમો કલર કયો છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ આ લાલ કલર એટલે કે આર ઈ ડી. શું છે? આર ઈ ડી. પછી વિદ્યાર્થી મિત્રો દસમું વાયોલેટ. તો વાયોલેટમાં આપણે ડબલ્યુ અરે વી આઈ ઓ એલ એ ટી વાયોલેટ. વી આઈ ઓ એલ એ ટી વાયોલેટ. પછી કયો કલર છે વિદ્યાર્થી મિત્રો? તો કહે છે કે વ્હાઈટ કલર એટલે કે સફેદ કલર. તો ડબલ્યુ એચ આઈ ટી ઈ.
પછી કયો કલર છે? પીળો. તો પીળાનો સ્પેલિંગ યલો, y e ડબલ l o w. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારી સામે બધા જ કલર્સના નામ છે એ પૂર્ણ થઈ ગયા છે, તો ચાલો ફટાફટ એકવાર કલર્સના નામ બોલી લઈએ. બી એલ એ સી કે, બ્લેક એટલે કાળો. બી એલ યુ ઇ, બ્લુ એટલે ભૂરો. બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન એટલે કથ્થઈ. જી આર ડબલ ઇ એન, ગ્રીન એટલે લીલો. જી આર ઇ વાય, ગ્રે એટલે રાખોડી. ઓ આર એ એન જી ઇ, ઓરેન્જ એટલે ઓરેન્જ. પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી. પી યુ આર પી એલ ઇ, પર્પલ એટલે જાંબુડિયો. આર ઇ ડી, રેડ એટલે લાલ. વી આઈ ઓ એલ એ ટી, વાયોલેટ એટલે વાયોલેટ. ડબલ્યુ એચ આઈ ટી ઇ, વાઇટ એટલે સફેદ. વાય ડબલ એલ ઓ ડબલ્યુ, યલો એટલે પીળો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હજી પાછી તમને એક આ કલર્સની જ એક્ટિવિટી છે. જુઓ અહીંયા પણ તમને છે એ બધા વાદળ છે એ કલરના આપેલા છે. તમારે એની નીચે છે એ કલર લખવાના છે. તો પહેલો કલર કયો છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલો કલરનું વાદળ કયું છે? એ છે રેડ કલરનું. તો અહીંયા આપણે લખીશું આર ઇ ડી. શું લખીશું? આર ઇ ડી, રેડ એટલે લાલ. પછી આ બીજું વાદળ કેવા કલરનું છે? ભૂરા કલરનું. તો અહીંયા આપણે શું લખીશું? બી એલ યુ ઇ, બી એલ યુ ઇ. પછી આ ત્રીજું વાદળ કેવા કલરનું છે? લીલા કલરનું. કેવા કલરનું છે? લીલા કલરનું. તેમાં આપણે શું લખશું? જી આર ઈ એન. પણ બોલાશે કેમ? જી આર ડબલ ઇ એન, ગ્રીન એટલે લીલો. પછી વિદ્યાર્થી મિત્રો, આ કેવા કલરનું વાદળ છે? જુઓ તો જરાક, દેખાય છે ને? તો કેવા કલરનું છે? ગુલાબી. તો એને આપણે શું કહેશું? પિંક. પી આઈ એન કે. જો અહીંયા મિસિંગ લેટર્સ હું લખું છું, તમને બધાને દેખાતું હશે કે જે બ્લેન્ક્સ આપી છે ત્યાં હું વર્ડ્સ લખું છું, બરાબર? પછી આ કેવા કલરનું વાદળ છે વિદ્યાર્થી મિત્રો? ઓરેન્જ કલરનું. કેવા કલરનું છે? ઓરેન્જ. તો ત્યાં લખશું ઓ પછી આર એ એન જી ઇ. ઓ આર એ એન જી ઇ. પછી કેવા કલરનું વાદળ છે વિદ્યાર્થી મિત્રો? કેવા કલરનું છે? સફેદ. તો અહીંયા શું લખશું? ડબલ્યુ એચ આઈ ટી ઇ, ડબલ્યુ એચ આઈ ટી ઇ. તો અહીંયા આપણે વાદળ, પહેલું વાદળ કેવા કલરનું છે? લાલ, એટલે કે રેડ, આર ઇ ડી. પછી બીજું ભૂરું એટલે કે બ્લુ, બી એલ યુ ઇ. ત્રીજું ગ્રીન એટલે કે લીલું, જી આર ડબલ ઇ એન. પછી ગુલાબી એટલે કે પિંક, પી આઈ એન કે. પછી ઓરેન્જ, ઓ આર એ એન જી ઇ. પછી સફેદ, ડબલ્યુ એચ આઈ ટી ઇ. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા મેં બ્લેન્ક્સમાં શું લખ્યું છે? આર અને ડી, અહીંયા એલ અને યુ, અહીંયા જી અને ઈ, અહીંયા આઈ અને કે, અહીંયા આર એ અને
જી અહીંયા એચ અને ઈ બરાબર છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ તો અહીંયા શું છે, ફેમિલી મેમ્બર્સ મિસિંગ લેટર્સ છે. શું છે? ફેમિલી મેમ્બર્સ મિસિંગ લેટર છે, બરાબર છે. તો એમાં પહેલું છે એ તમને ખબર, ચિત્ર જોઈને ખબર પડે કે ભાઈ કોનું પહેલું ચિત્ર છે. તો વિદ્યાર્થી તમે બે મિનિટ વિચારો કે પહેલું કોનું છે ચિત્ર, બીજું ચિત્ર કોનું છે, ત્રીજું ચિત્ર કોનું છે, ચોથું કોનું છે, પાંચમું કોનું છે અને છઠ્ઠું કોનું છે, બરાબર છે. તો પહેલું ચિત્ર છે એ છે તમારા મમ્મીનું. તો મમ્મીને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? માતાને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? મેં તમને માય ફેમિલી એવું જ્યારે લેસન નંબર 3 સમજાવ્યું હતું ત્યારે મેં તમને બધા જ સ્પેલિંગ છે એ શીખવાડ્યા હતા ને, તો એમાંથી જ આ મિસિંગ લેટર્સ છે. તો આપણે માતાને કહેશું મધર. શું કહેશું? મધર. તો તમને પેલા મધરનો સ્પેલિંગ આવડતો હશે તો તમે મિસિંગ લેટર્સ પૂર્ણ કરશો ને. તો મધરમાં એમ ઓ ટી એચ ઈ આર. શું થાય? એમ ઓ ટી એચ ઈ આર. મધર એટલે માતા. પછી જી ગ્રાન્ડ પા. આ જો તમને અહીંયા બુઝુર્ગ દેખાય છે ને, તો એ કોણ છે? દાદા. કોણ છે? દાદા. તો અહીંયા છે એ આખું ગ્રાન્ડ ફાધર લખેલું નથી પણ ગ્રાન્ડ પા. ગ્રાન્ડ પા એટલે પાપા, એટલે કે ફાધર, એટલે કે અહીંયા ખાલી ગ્રાન્ડ પા લખેલું છે. તો જી આર એ એન ડી પી એ, ગ્રાન્ડ પા. પછી છે પિતા. પિતાને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ફાધર. ફાધર એટલે એફ એ ટી એચ ઈ આર, એટલે કે ફાધર. એને ગુજરાતીમાં કહીશું પિતા. પછી એની બાજુમાં જે છે એ કોણ છે? દાદીમાં. કોણ છે? દાદીમાં. તો દાદીમાંને આપણે શું કહીશું? ગ્રાન્ડ મા. તો એનો સ્પેલિંગ થશે જી આર એ એન ડી એમ એ. જી આર એ એન ડી એમ એ. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે? બેન. ભાઈ બેન છે, એમાંથી જે ચિત્ર છે એના પર એરો કરેલો છે જો તમને દેખાય છે એ છે બહેનનો. બહેનને આપણે શું કહીશું ઇંગ્લિશમાં? સિસ્ટર. એસ આઈ એસ ટી ઈ આર. એસ આઈ એસ ટી ઈ આર. પછી વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા છેલ્લું ચિત્ર કોનું છે? ભાઈ બહેનનું જ છે પણ એમાં એરો સેના ઉપર કરેલો છે, ભાઈ ઉપર. તો ભાઈને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? કે ભાઈ એને કહીશું આપણે બ્રધર. બી આર ઓ ટી એચ ઈ આર. બી આર ઓ ટી એચ ઈ આર. બ્રધર એટલે ભાઈ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે જોઈ જઈએ અને મેં જે સ્પેલિંગ મિસિંગમાં લખ્યા છે એ પણ વર્ડ્સ તમે જોઈ લ્યો. તો પહેલું છે એ છે માતા, એટલે કે મધર. એમ ઓ ટી એચ ઈ આર. પછી છે પિતા, એટલે કે ફાધર. એફ એ ટી એચ ઈ આર. પછી છે સિસ્ટર, એટલે કે બહેન. એસ આઈ એસ ટી ઈ આર. પછી છે દાદા,
દાદા એટલે ગ્રાન્ડ પા, જી આર એ એન ડી પી એ, ગ્રાન્ડ પા. પછી છે દાદીમા એટલે કે ગ્રાન્ડ મા, જી આર એ એન ડી એમ એ, ગ્રાન્ડ મા. પછી છે ભાઈ, ભાઈ એટલે બ્રધર, બી આર ઓ ટી એચ ઇ આર, બ્રધર એટલે ભાઈ. ચલો હવે આપણે આગળ નવી એક્ટિવિટી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ પણ મેં તમને શીખવાડી દીધું હતું, પાર્ટ્સ ઓફ બોડી. શું છે વિદ્યાર્થી મિત્રો આ? પાર્ટ્સ ઓફ બોડી, જે મેં તમને કરાવી દીધું હતું, કરાવ્યું હતું ને. તો ચાલો એમાં પણ આપણે જોઈ લઈએ કે પહેલું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? આંખનું. તો આંખને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? આઈ. તો આઈનો સ્પેલિંગ શું થાય? ઇ વાય ઇ. શું થાય? ઇ વાય ઇ. પછી બીજું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? હાથનું. શેનું છે? હાથનું. તો હાથને આપણે શું કહીએ છીએ? હેન્ડ, એચ એ એન ડી. પછી અહીંયા આ ચિત્ર શેનું છે? પગના પંજાનું. તો આપણે એને શું કહીએ છીએ? ફૂટ. તો કે એફ ડબલ ઓ ટી, ફૂટ એટલે પગનો પંજો. પછી વિદ્યાર્થી મિત્રો શેનું ચિત્ર છે? આ છે નાકનું. શેનું ચિત્ર છે? નાક. તો નાકને ઇંગ્લિશમાં શું કહીશું? એન ઓ એસ ઇ, નોઝ એટલે નાક. આ ચિત્ર શેનું છે? કાનનું. શેનું છે? કાનનું. તો કાનને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? ઇયર, ઇ એ આર, ઇયર એટલે કાન. આ ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? મોઢાનું. મોઢાને આપણે શું કહીશું? એમ ઓ યુ ટી એચ, માઉથ એટલે મોઢું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે જોઈ જઈએ. તો કે ભાઈ, ઈ વાય ઈ આઈ એટલે આંખ, એચ એ એન ડી હેન્ડ એટલે હાથ, એફ ડબલ ઓ ટી ફૂટ એટલે પગનો પંજો, એન ઓ એસ ઇ નોઝ એટલે નાક, ઇ એ આર ઇયર એટલે કાન, એમ ઓ યુ ટી એચ માઉથ એટલે મોઢું. હવે વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી છે એ તમારે ઘરે કરવાની છે, બરાબર? તમારે ઘરે છે એ ચિત્ર દોરવાના નથી, પણ તમને હું જે આ પીડીએફ આપીશ એમાં ચિત્રો દોરેલા જ હશે. એટલે તમારે છે એ માત્ર સ્પેલિંગ પૂર્ણ કરી અને લખવાના છે, બરાબર છે? તો આ પૂરા કરી અને લખવાના છે. તો આપણે છે એ અહીંયા લખવાનું છે એચ ઈ. પછી મુરગીનું આ ચિત્ર છે, શેનું છે? મરઘીનું. તો મરઘીને આપણે શું કહીશું? તો કે એચ ઈ એન, હેન એટલે મરઘી. જો અહીંયા તમને સ્પેલિંગ કહી દઉં છું, પણ અહીંયા હું લખતી નથી, કારણ કે એ છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. એટલે એચ ઈ એન, હેન એટલે મરઘી. બી એ જી, બેગ એટલે થેલી. પછી આ છે છોકરો, બી ઓ વાય, બોય એટલે છોકરો. પછી આ છે ટોપી, એચ એ ટી, હેટ એટલે ટોપી. પછી આ છે કીડી, એ એન ટી, આંટ એટલે કીડી. પછી એસ યુ એન, સન એટલે સૂર્ય. ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ગુવળ. ટી ઓ પી, ટોપ એટલે ભમરડો. એમ યુ જી, મગ એટલે ચા પીવાનો કપ. હવે
આ એક્ટિવિટી પણ વિદ્યાર્થી મિત્રો તમને ઘરે જ કરવાની છે. આમાં પણ તમારે બોક્સ બનાવી અને લખવાના છે. ચિત્રો છે એ તમને હું PDF મોકલું, તેમાં તમારે છે એ માત્ર સામે રાખવાના છે. ઓકે, તો જુઓ વિદ્યાર્થી, પેલું છે એ છે સન, એટલે કે સૂર્ય, તો કે SUN. અહીંયા તમારે બોક્સની અંદર યુ લખવાનું. બીજું ચિત્ર છે એ છે બોક્સ, તો બીજામાં BOX. તમને આ બોક્સની આ ખાલી જગ્યામાં ઓ લખવાનું. શું લખવાનું છે? ઓ. પછી આ શેનું ચિત્ર છે? ચકલીનું છે, પણ અહીંયા આપણે બર્ડ્સ એટલે કે પક્ષી એવું લખાવેલું છે, તો BIRD બર્ડ, BIRD અહીંયા બોક્સની અંદર તમારે આઈ લખવાનો છે. પછી છે ડોગ, DOG અહીંયા બોક્સની અંદર તમારે ઓ લખવાનો છે. પછી આ ચિત્ર છે બેગનું, BAG અહીંયા એ લખવાનો છે. પછી છે આ મછલીનું, તો ફિશ, FISH અહીંયા તમને આઈ લખવાનો છે. પછી છે આ કાર, તો CAR અહીંયા તમારે એ લખવાનો છે. આ શેની બોટલ છે? દૂધની બોટલ છે, તો કે ભાઈ અહીંયા મિલ્ક, MILK, તો અહીંયા તમારે આઈ લખવાનો છે. આ છે તારાનું ચિત્ર છે, તો STAR આ બોક્સની અંદર એ લખવાનું છે. આ છે બિલાડી, CAT, કેટ, એટલે અહીંયા એ લખવાનો. આ છે દાંતિયાનું ચિત્ર, તો કે COMB, કોમ્બ, અહીંયા ઓ લખવાનો. પછી આ છે બસ, તો BUS, તો અહીંયા તમારે યુ લખવાનો. આ છે કી, EY, કી, અહીંયા તમારે ઈ લખવાનું, કી એટલે ચાવી. અહીંયા છે બેડ, તો અહીંયા તમારે બેડનો સ્પેલિંગ લખવાનો. પછી છે આ બોલ, તો અહીંયા તમારે બોલનો સ્પેલિંગ લખવાનો, BALL. તો આ બે સ્લાઇડ છે, આ એક અને આ બે, એ બે તમારે હોમવર્કમાં, પણ હોમવર્કમાં તમારે છે એ ચિત્ર દોરવાના નથી, માત્ર તમારે સ્પેલિંગ લખવાના છે. એમાં પહેલો સ્પેલિંગ હેન્ડ, બેગ, બોય, હેટ, આંટ, સન, આઉલ, ટોપ અને મગ. બીજી એક્ટિવિટીમાં સન, બોક્સ, બર્ડ, ડોગ, બેગ, ફિશ, કાર, મિલ્ક, સ્ટાર, કેટ, કોમ, બસ, કી, બેડ અને બોલ. હવે આપણે જોઈએ વિદ્યાર્થી આ લાસ્ટ એક્ટિવિટીઝ. આ એક્ટિવિટીઝ શું છે? તો કે જો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે, અહીંયા આપેલું છે SGARS, તો તમને છે એ વ્યવસ્થિત વર્ડ્સમાં લખવાનું છે. આ શબ્દ કયો બને છે જુઓ, તો GRASS, તો આ શબ્દ બનશે ગ્રાસ. શું બનશે? ગ્રાસ. હવે છે આ DRBSI, તો આ શબ્દ કયો બને છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ બર્ડ્સ, BIRDS, એટલે કે આ આડા અવળા શબ્દો છે એને વ્યવસ્થિત ગોઠવી અને વર્ડ્સ બનાવવાનો છે. આ કયો શબ્દ બનશે? TFSEOR, એ બનશે ફોરેસ્ટ. શું બનશે? ફોરેસ્ટ, FORESTT. પછી આ કયો શબ્દ બનશે? WFORELREL, એ શબ્દ બનશે ફ્લાવર, FLOWER. આ કેવી રીતે બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ અહીંયા છે એ તમને ઉપરની લાઈનમાં આડાવળા શબ્દો આપેલા છે, એને વ્યવસ્થિત લાઈનમાં શબ્દ મૂકી અને વર્ડ્સ બનાવવાનો છે. એટલે જો પેલું અહીંયા ગ્રાસ બન્યું, બીજું બર્ડ્સ, ત્રીજું ફોરેસ્ટ, ચોથું ફ્લાવર અને પાંચમું જોઈએ હવે શું બને છે, પ્લાન્ટ્સ, પછી ઇન્સેક્ટ્સ, બરાબર, પછી ટ્રીઝ, પછી રોક્સ, પછી
gender, પછી animals, પછી storm અને પછી clouds. જો વિદ્યાર્થી મિત્રો બધા આડાવડા શબ્દને આપણે લાઇનમાં ગોઠવીએ તો કોઈ પણ એક વસ્તુ એટલે કે કોઈ પણ એક વર્ડ્સ બને છે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આજે તમને એક્ટિવિટી કરવામાં ખૂબ જ મજા આવી હશે, બરાબર? હવે પછીના લેક્ચરમાં છે એ આપણે કાંઈક અલગ એક્ટિવિટી શીખીશું, બરાબર? આજે જે તમને બે હોમવર્કમાં એક્ટિવિટીઝ આપું છું એ માત્ર તમને સ્પેલિંગ જ લખવાના છે, ઓકે? થેન્ક યુ. હવે સ્ટે હોમ, સ્ટે સેફ, ઓકે, બાય.